હેલો સ્ટુડન્ટ આઈ એમ અલ્તાફ પીર જાદવ ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે કેટલાક સુપર એલિવેશન્સના એક્ઝામ્પલ્સ જોયા હતા કે સુપર એલિવેશન્સના સ્ટેપ્સના આધારે કેવી રીતે એના એક્ઝામ્પલ્સ આપણે ગણી શકીએ આજનો આપણો ટોપિક છે જેનું નામ છે વળાંક પર વિસ્તૃતીકરણ

વક્રની જે ત્રિજ્યા હોય છે એ ઓછી હોય છે આ જે વક્રની જે ત્રિજ્યા છે બરાબર આર બરાબર એ કેવી ઓછી હોય ત્યારે પેમેન્ટની પહોળાઈ આ જે પેમેન્ટની પહોળાઈ છે એ સામાન્ય પહોળાઈ કરતાં થોડી વધારે રાખવામાં આવે છે જેને વળાંક પર વિસ્તૃતિકરણ કહે છે વળાંક પર વિસ્તૃતિકરણ કોને કહેવાય તો જ્યારે આડી વળાંક આવે છે બરાબર ત્યારે એની વક્રની ત્રિજ્યા ઓછી હોય જ્યારે જ્યારે આપણી આડી વળાંક છે બરાબર હોરિઝોન્ટલ વક્ર છે શૈતી વક્ર છે એના પર જ્યારે વક્રની ત્રિજ્યા એટલે કે આ વક્રની ત્રિજ્યા છે એ ઓછી હશે ત્યારે જે પેમેન્ટ હોય છે એ પેમેન્ટની પહોળાઈ તેની સામાન્ય પહોળાઈ કરતાં થોડી વધારે એટલે કે અહીંયા જો આપણે આ હોરિઝોન્ટલ કઉ છે બરાબર અહીંયા જો આપણી જે વક્રની ત્રિજ્યા છે એ ઓછી હશે તો સામાન્ય રીતે આપણે શું કરીશું કે જે આ પેમેન્ટની જે પહોળાઈ છે ને એનાથી સામાન્ય પહોળાઈ થોડી વધારે રાખવામાં આવે છે એટલે એનાથી જે સામાન્ય પહોળાઈ છે એ થોડી વધારે રાખવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ કે વળાંક ઉપર વિસ્તૃતિકરણ ઓકે ક્લિયર વળાંક પર વિસ્તૃતિકરણ કોને કહેવાય કે ક્ષેતિજ વક્ર ઉપર જ્યારે વક્રની ત્રિજ્યા ઓછી હોય ત્યારે પેમેન્ટની પહોળાઈ તેની સામાન્ય પહોળાઈ કરતાં થોડી વધારે રાખવામાં આવે છે જેને આપણે કહેશું વળાંક ઉપર વિસ્તૃતિકરણ નેક્સ્ટ આપણે જોઈએ કે વળાંક પર વિસ્તૃતિકરણ છે એના બે ભાગ છે બે પાર્ટ છે ફર્સ્ટ છે તમારું યાંત્રિક વિસ્તૃતિકરણ અને સેકન્ડ છે તમારું માનસિક વિસ્તૃતિકરણ તો ફર્સ્ટ જોઈએ આપણે કે યાંત્રિક વિસ્તૃતિકરણ કોને કહેવાય કેમ કરવામાં આવે છે યાંત્રિક વિસ્તૃતિકરણ

પાછળના જે વ્હીલ હશે એ ફોલો નહીં કરે એટલે કે આ જે વ્હીલ હશે ત્યારે આ બંને જે વેહિકલ્સ છે બરાબર એ એક જ પાથમાં આવી જશે ખબર પડી કે શું થાય છે આમાં કે આ જે આગળના વેહિકલ્સ છે જ્યારે ટર્નિંગ પરથી પસાર થશે તો ત્યારે શું કરશે કે આ જે આગળના વેહિકલ્સ છે એમને પાછળના વ્હીકલ્સ જે છે એ ફોલોઝ જ નહીં કરતા બરાબર કેમ કે આગળના વ્હીકલ્સ અહીંથી આમ જશે બરાબર તો પાછળનો વ્હીકલ્સ જે ટર્નિંગ હશે એમાં અહીંથી આમ જશે અને જ્યારે સ્ટ્રેટ રોડની વાત કરીએ આપણે તો સ્ટ્રેટ રોડ પર એ બંને સ્ટ્રેટ જ હોય છે બરાબર એટલે આગળના પહેલાં જે હોય છે એ એ પાછળના પહેલાં જે હોય છે આગળના પૈડાથી સ્ટ્રેટ જ હોય છે બરાબર તો આવી જ્યારે કન્ડિશન્સ ઉદ્ભવે છે ત્યારે એને આપણે કહીએ છીએ કે ઓફ ટ્રેકિંગ થાય છે આજે કન્ડિશન્સ થાય છે કે આ વેહિકલ્સે બરાબર આગળવાળા વ્હીકલ્સને જ્યારે પાછળવાળા વ્હીકલ્સ ફોલો નહીં કરતા તો એવી કન્ડિશન્સને આપણે કહીએ છીએ કે રસ્તા ઉપર ઓફ ટ્રેકિંગ પેદા થયો ઓફ ટ્રેકિંગ એને કહેવાય છે ઓફ ટ્રેકિંગ બરાબર તો હવે આપણે આની જોઈ લઈએ કે યાંત્રિક વિસ્તૃતિકરણ કોને કહેવાય તો વાહનોના વ્હીલ બેઝ રિઝીડ હોવાથી વાહનોના જે વ્હીલ હોય છે એ બેઝ રિઝીડ હોવાથી વળાંકવાળા રસ્તા ઉપર ઓફ ટ્રેકિંગ પેદા થાય છે એટલે કે આ વેહિકલ્સ જે છે બરાબર આ આ જે પૈડા છે એ પાછળના પૈડાને જ્યારે આગળના પૈડાને પાછળના પૈડા જ્યારે ફોલો નહીં કરે ત્યારે રસ્તા ઉપર શું ઓફ ટ્રેકિંગ પેદા થાય છે બરાબર જેના માટે કરવામાં આવતા વિસ્તૃતિકરણને આપણે યાંત્રિક વિસ્તૃતિકરણ કહીએ છીએ ક્લિયર યાંત્રિક વિસ્તૃતિકરણ કોને કહેવાય કે વાહનોના જે વ્હીલ હોય છે એ બેઝ રિઝિડ હોવાથી વળાંકવાળા રસ્તા ઉપર ઓફ ટ્રેકિંગ પેદા થાય છે એટલે જે આગળના વ્હી વ્હીલ્સ છે બરાબર એને પાછળના વ્હીલ્સ જે છે એ ફોલો જ નહીં કરતા એટલે કે વાહન જે વાહનોના વ્હીલ છે એ બેઝ રીઝ રીઝીડ હોય છે બરાબર એના લીધે વળાંકવાળા રસ્તા ઉપર ઓફ ટ્રેકિંગ પેદા થાય છે અને ફોલો નહીં કરે આગળવાળા વ્હીકલ આગળવાળા વ્હીલને પાછળવાળા વ્હીલ્સ જે છે એ ફોલો નહીં કરે મીન્સ કે એ એ ટાઈમે ઓફ ટ્રેકિંગની કન્ડિશન્સ પેદા થાય છે બરાબર જેના માટે કરવામાં આવતા વિસ્તૃતિકરણને આપણે યાંત્રિક વિસ્તૃતિકરણ કહીએ છીએ ઓકે યાંત્રિક વિસ્તૃતિકરણ છે એને આપણે ડબલ્યુ એમ વડે દર્શાવીએ છીએ અને એનું ફોર્મ્યુલા છે એન એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ આર ઓકે તો આ હતું આપણું યાંત્રિક વિસ્તૃતિકરણ નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ આપણું પાર્ટ છે કે માનસિક વિસ્તૃતિકરણ તો માનસિક વિસ્તૃતિકરણ કોને કહેવાય એ આપણે જોઈએ કે માનસિક વિસ્તૃતિકરણ છે બરાબર એને શું કોને કહેવાય બરાબર તો આપણે ડ્રાઈવર છીએ બરાબર જેવું કે આપણે કોઈ મે બી ડ્રાઈવર છે બરાબર તો આપણા માઇ આપણા જે માઇન્ડ છે બરાબર માઇન્ડ્સમાં કંઈ બી વિચાર આવશે કે જે બે વેહીકલ્સ છે બરાબર એક વેહીકલ્સ આપણું આગળ ચાલી રહ્યું છે બરાબર અને બીજું વેહિકલ્સ આપણે પાછળ રાખીએ છીએ તો એ બે વચ્ચેનું ક્લિયરન્સ કેટલું રાખવું બે વચ્ચેનું સ્પેસ કેટલું રાખવું બરાબર અને બીજું કે જ્યારે આપણે વધારે ઝડપથી આપણે કોઈ બી વાહનને ચલાવીએ બરાબર તો એવા જે આપણા માઇન્ડ્સમાં જે થોટ્સ આવે છે બરાબર વિચારસ આવે છે એ છે આપણું માનસિક વિસ્તૃતીકરણ બરાબર કે માનસિક કારણો જેવા કે બે વાહનો વચ્ચે વધારે ક્લિયરન્સ રાખવું એટલે કે બે વેહિકલ્સ છે બે વ્હીકલ્સ વચ્ચે વધારે ક્લિયરન્સ મીન્સ કે વધારે જે સ્પેસ રાખીએ છીએ એ વધારે ઝડપે સરળતાથી વાહન ચલાવવું બરાબર વધારે ઝડપથી ઇઝીલી આપણે વાહન ચલાવી વગેરે માટે કરવામાં આવતા વિસ્તૃતિકરણને માનસિક વિસ્તૃતીકરણ કહે છે ક્લિયર કે આપણા જે માઇન્ડ્સમાં આવે છે કે બે વ્હીકલ્સ છે તો બે વ્હીકલ્સ વચ્ચેનું જે ક્લિયરન્સ છે એ રાખવું બરાબર વધારે સ્પીડથી વાહનને ઇઝીલી આપણે ચલાવી શકીએ બરાબર એના માટે જે બી કરવામાં આવે છે વિસ્તૃતિકરણ એને માનસિક વિસ્તૃતિકરણ કહે છે બરાબર માનસિક વિસ્તૃતિકરણનું આપણું ફોર્મ્યુલા છે કે ડબલ્યુ પીએસ માનસિક વિસ્તૃતિકરણને આપણે ડબલ્યુ વડે દર્શાવે છે ડબ્લ્યુ પીએસ ઇક્વલ ટુ આ છે આપણું માનસિક વિસ્તૃતીકરણ ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તમને એક યાંત્રિક વિસ્તૃતીકરણની એક ફિગર તમને બતાવી દઉં કે આજે આપણે ફર્સ્ટ જોયું હતું યાંત્રિક વિસ્તૃતિકરણ એની ફિગર છે બરાબર તો ત્યાં બી તમે જોઈ શકો છો કે જે જેવું કે આપણે અહીંથી બી એક ચીજ સમજી શકીએ કે આપણું જે વળાંક પર વિસ્તૃતિકરણ કોને કહેવામાં આવે બરાબર તો આ આપણી એક હોરિઝોન્ટલ વળાંક છે બરાબર એ હોરિઝોન્ટલ વળાંક ઉપર જ્યારે આ વક્રની ત્રિજ્યા છે બરાબર એ ઓછી હોય ત્યારે શું કરવામાં આવે છે કે આ જે પેમેન્ટ હોય છે ને એ પેમેન્ટને તેની પહોળાઈથી સામાનની પહોળાઈ મીન્સ કે જે એક્સ્ટ્રા જે પહોળાઈ છે એ વધારી દેવામાં આવે છે બરાબર તેને આપણે વળાંક પર વિસ્તૃતિકરણ કહેશું ઓકે નેક્સ્ટ આપણે જોઈએ કે સંક્રામી વળાંક બરાબર તો સંક્રામી વળાંક કોને કહેવાય ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે ટ્રાન્ઝિશન કહો એટલે કે સંક્રામી વળાંક કોને કહેવાય બરાબર ધેન આપણે જોઈશું કે સંક્રામી વળાંકના ફાયદા શું છે એટલે એના હેતુઓ શું છે ફર્સ્ટ જોઈએ કે સંક્રામી વળાંક કોને કહેવાય તો આ એક ફિગર છે બરાબર અહીંથી તમારા આ સ્ટ્રેટ રોડ છે અહીં બી તમારો આ એક સ્ટ્રેટ રોડ છે બરાબર આ સ્ટ્રેટ રોડ છે તમારું અહીંથી અહીં પછી એક ટ્રાન્ઝેક્શન્સ સ્કવ એટલે કે અહીં તમારી આપવામાં આવે છે સંક્રામી વળાંક બરાબર પછી આ છે તમારી સર્ક્યુલર કવ આ કેમ આપવામાં આવે છે આ જે ટ્રાન્ઝેક્શન્સ કવ છે બરાબર કેમ આપવામાં આવે છે કે તમે આમ જુઓ કે આપણો રોડ છે બરાબર આ રોડ ઉપર સડનલી એક વળાંક આવી જાય આ રોડ ઉપર એક સડનલી વળાંક આવી જાય બરાબર તો એનાથી શું થશે કે એક તો ડ્રાઈવર્સ છે બરાબર ડ્રાઈવર્સને જે વેહીકલ્સને વળાવવાનું છે બરાબર એમાં ડિફિકલ્ટીસ ક્રિએટ થશે સેકન્ડ થિંગ છે કે મે બી અગર વળાંક એકદમ મોટો આવી જાય છે બરાબર એકદમ વળાંક આવી જાય છે તો શું થશે કે એક્સિડન્ટ્સનો બી ભય રહે છે બરાબર તો આ બધા જે ભય છે એક્સિડન્ટનો ભય છે બરાબર કે વાહન ઇઝીલી વળી નહીં શકતો બરાબર એમનું નિવારણ કરવા માટે આપણે એક ટ્રાન્ઝેસન્સ કહું એટલે કે સંક્રામી વળાંક આપીએ છીએ ઓકે ક્લિયર તો સંક્રામી વળાંક કેવી રીતે આપશું કે જેવું કે આ સ્ટ્રેટ રોડ છે બરાબર તો આ સ્ટ્રેટ રોડ ગયો આપણું અહીંથી આપણે એક ટ્રાન્ઝેક્શન કવ એટલે કે આપણે અહીંથી એક સંક્રામી વળાંક આપી દઈશું અને આ જે કઉ છે એને આપણે સર્ક્યુલર કઉ તો છે જ આપણી બરાબર એટલે આ કવની જે છે એ ત્રીજાએ વધી ગઈ બરાબર એટલે મીન્સ કે અહીંથી જે વળાંક છે એ વળાંકની જે ડિસ્ટન્સ હતું બરાબર એ વધારે થઈ ગયું બરાબર તો એના લીધે શું થશે કે વે જે ડ્રાઈવર્સ હશે બરાબર ડ્રાઈવર્સ જે હશે ઇઝીલી વેહિકલ્સને વળાવી બી શકશે બરાબર ને જે એક્સિડન્ટ્સના ચાન્સીસ છે બરાબર એને બી આપણે ઘટાડી શકીએ બરાબર તો એ છે આપણું કે ટ્રાન્ઝિશન્સ કવ તો બરાબર તો સંક્રામી વળાંક એ એક કવ છે સંક્રામી વળાંક જે છે એ એક કવ છે જે સ્ટ્રેટ કવ એટલે કે આરિયા આપણી સ્ટ્રેટ કવ છે બરાબર અહીં સ્ટ્રેટ છે ને એ બી સ્ટ્રેટ કવ છે બરાબર સંક્રામી વળાંક કંઈ આવેલી સંક્રામી વળાંક એ એક કવ છે એટલે કે એક કવ છે જે સ્ટ્રેટ અને સર્ક્યુલર કવની વચ્ચે આવેલી છે સ્ટ્રેટ અને સર્ક્યુલર કવની વચ્ચે આપણે ટ્રાન્ઝિશન્સ કવ એટલે કે સંક્રામી વળાંક આવેલી છે અથવા તો બે કોમ્પોનન્ટ કવ કે રિઝર્વ કવની વચ્ચે આપવામાં આવે છે સંક્રામી વળાંક બરાબર એ એક કૌ છે જે આપણા અહીં આવશે સ્ટ્રેટ આવશે આવશે સ્ટ્રેટ બરાબર તો સંક્રામી વળાંક એ એક કૌ છે જે સ્ટ્રેટ અને સર્ક્યુલર કૌની વચ્ચે અથવા બે કોમ્પોનન્ટ એટલે સ્ટ્રેટ કઉ કોમ્પોનન્ટ કઉ કે રિઝર્વ કૌની વચ્ચે આપવામાં આવે છે ખબર પડી કે સ્ટ્રે જે આપણી સંક્રામી વળાંક છે એ સ્ટ્રેટ અને સર્ક્યુલર કઉની વચ્ચે અથવા તો બે કોમ્પોનન્ટ્સ કઉ કે રિઝર્વ કવની વચ્ચે આપવામાં આવે છે બરાબર બીજું શું કહે છે કે જ્યારે આપણે અહીં સ્ટ્રેટ છે બરાબર સ્ટ્રેટથી જ્યારે સર્ક્યુલર કઉ ઉપર આપણે જશું તો જે ટ્રાન્ઝેક્શન્સ કઉ છે મીન્સ કે જે સંક્રામી સંક્રામી વળાંક છે બરાબર એની ત્રીજા જે હોય છે એ ત્રીજા ધીરે ધીરે ઘટે છે બરાબર જેવી કે અહીંથી આપણે આની ત્રિજ્યા અહીંથી લઈએ જ્યારે સ્ટ્રેટ પર છીએ આપણે બરાબર તો અહીંથી જ્યારે એની ત્રિજ્યા લેશું અહીંથી આપણે જ્યારે વળાંકને ક્રિએટ કરશું તો અહીંથી થોડી થોડી એની ત્રિજ્યા જે હોય છે એ ઘટતી જાય છે બરાબર અહીંથી જે એની જે ત્રિજ્યા હોય છે જે રેડિયસ હોય છે અહીંથી આમ જતાં સર્ક્યુલર કવ થતાં એની જે ત્રિજ્યા હોય છે એ ઘટી જાય છે બરાબર તો આ છે આપણું ટ્રાન્ઝિશન કવ કે ટ્રાન્ઝિશન કવ એટલે કે સંક્રામી વળાંક છે એ એક કવ છે જે સ્ટ્રેટ અને સર્ક્યુલર કવની વચ્ચે અથવા બે કોમ્પોનન્ટ કઉ કે રિઝર્વ રિઝર્વ કવની વચ્ચે આપવામાં આવે છે બરાબર જ્યારે સંક્રા આપણી જે સંક્રામી વળાંક છે બરાબર એ સ્ટ્રેઇટ કવથી જ્યારે સર્ક્યુલર કવ તરફ જશે બરાબર તો ત્યારે એની ત્રીજા જે છે ક્રમશઃ ધીરે ધીરે ઘટે છે ઓકે તો આ હતું આપણું કે સંક્રામી વળાંક હવે આ સંક્રામી વળાંક આપણે આપી તો એના ફાયદાઓ મીન્સ કે એના હેતુઓ કહો કે એના ફાયદાઓ છો બરાબર તો એ શું શું થાય છે આ આપણે જે જ્યારે સંક્રામી કઉ જે છે એ રોડ ઉપર આપી દીધી તો આપણને કયા બેનિફિટ્સ થાય છે એ જોઈ લઈએ આપણે તો ફર્સ્ટ શું થશે કે રસ્તાનો જે સુપર એલિવેશન્સ છે એ ક્રમશઃ આપણે વધારી શકશું રસ્તાનો જે આપણે સુપર એલિવેશન્સ હશે બરાબર એ સુપર એલિવેશન્સ એ છે બરાબર એને આપણે ક્રમશઃ વધારી પણ શકશું બરાબર સેકન્ડ છે કે જે કેન્દ્ર ત્યાગી બળ છે એના લીધે લાગતા ધક્કાની અસર ઓછી થાય છે અને મુસાફરી જે છે એ આરામદાયક બને છે બરાબર સુપર એલિવેશન્સ બી આપણે ક્રમશઃ વધારી શકશું બરાબર પછી જે વાહનોના જે કેન્દ્ર વાહનના જે સીજી ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે બરાબર જે આપણે સુપર એલિવેશન્સમાં જોયું હતું બરાબર તો એ કેન્દ્ર ત્યાગી બળના લીધે લાગતા ધક્કાની અસર ઓછી થાય છે અને જે મુસાફરી છે એ આરામદાયક બને છે ઓકે નેક્સ્ટ છે તમારું કે રસ્તાનો જે દેખાવ હોય છે એ સારો લાગે છે રસ્તાનો જે લુક હોય છે બરાબર દેખાવ હોય છે એ સારો લાગે છે નેક્સ્ટ છે કે વાહન ઉથલી પડવાની શક્યતાઓ ઘટી જાય છે ઓકે તો આ હતું આપણું કે સંક્રામી વળાંકના ફાયદાઓ હેતુ મીન્સ કે આપણે જ્યારે રોડ ઉપર સંક્રામી વળાંકને રાખી બરાબર તો એનાથી આપણને કયા બેનિફિટ્સ થયા તો ફર્સ્ટ બેનિફિટ્સ તમને થશે કે રસ્તાનો ઉઠાવ જે હોય છે એટલે કે રસ્તાનો જે સુપર એલિવેશન્સ જે હોય છે એ ક્રમશઃ વધારી શકાય છે સેકન્ડ તમારું છે કે જે કેન્દ્ર ત્યાગી બંને લીધે વા લાગતા ધક્કાની અસર ઓછી થાય છે અને મુસાફરી જે હોય છે એ આરામદાયક બને છે નેક્સ્ટ છે તમારું કે રસ્તાનો જે દેખાવ હોય છે એ સારો લાગે છે અને નેક્સ્ટ છે તમારું કે વાહન જે ઉથલી પડવાની શક્યતાઓ છે એ ઘટી જાય છે બરાબર તો આ હતું તમારું ટ્રાન્ઝેક્શન કહો એટલે કે સંક્રામી વળાંક અને સંક્રામી વળાંકના ફાયદા કે હેતુઓ બરાબર નેક્સ્ટ આપણે જોઈએ કે સંક્રામી વળાંક છે બરાબર તો સંક્રામી વળાંકના પ્રકારો તો સંક્રામી વળાંકના આપણા ત્રણ પ્રકારો છે ફર્સ્ટ છે તમારું સ્પાઈરલ એટલે સ્પાયરલ અથવા તો એને ક્લોથિટ પણ કહેવાય છે સેકન્ડ છે તમારું લેમ્પની સ્ટેક્સ અને થર્ડ છે તમારું ક્યુબિક પેરાબોલા બરાબર આ ત્રણ પ્રકાર આપણા સંક્રામી વળાંકના છે બરાબર આ પ્રકાર ત્રણ કેવા હોય છે એ આપણે જોઈ લઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે આ એક્સિસ છે બરાબર એક્સ એક્સિસ અને વાય એક્સિસ ફોર્ટી ફાઈવના એન્ગલે આ તમારી મેન એક્સિસ છે બરાબર મેજર એક્સિસ છે બરાબર હવે સ્પાયરલ જે હોય છે સ્પાયરલ એ કેવા પ્રકારના હોય છે તો સ્પાયરલ્સ જે હોય છે એ અહીંથી સ્ટાર્ટ થશે અને અહીં તમારા બરાબર તો આ જે છે અહીંથી આમ આવશે બરાબર સોરી સ્પાયરલ કેવા આવશે તો સ્પાઇરલ જે છે એ તમારા અહીંથી આવશે બરાબર ઓકે તો આ જે છે એ તમારા સ્પાયરલ આને કહેશું આપણે સ્પાયરલ આનો આકાર આવી રીતે હોય છે સેકન્ડ આપણે જોઈએ કે લેમની સ્ટેક્સ તો લેમની સ્ટેક્સ કેવા હોય છે તો લેમની સ્ટેક્સ આ છે બરાબર અને આપણું જે ક્યુબિક પેરાબોલા છે એ ક્યુબિક પેરાબોલા કેવા આકાર નો હશે તો ક્યુબિક પેરાબોલા હશે તમારું આકારનું બરાબર આ છે તમારું ક્યુબિક પેરાબોલા તો આ છે આપણા કે સંક્રામી વળાંકના જે પ્રકારો છે એ બરાબર સ્પાઇરલ તમને આ રીતે જોવા મળશે જે લેમની સ્કેટ છે આ રીતથી જોવા મળશે અને જે ક્યુબિક પેરાબોલા છે એનો આકાર આવી રીતે જોવા મળશે ઓકે તો આ છે આપણું કે સંક્રામી વળાંકના પ્રકારો બરાબર હવે આપણે જોઈ લઈએ કે આદર્શ જે સંક્રામી વળાંક છે બરાબર એ કોને કહેવાય આઈડિયલ ટ્રાન્ઝિશન્સ કઉ કોને કહેવાય બરાબર એ આપણે જોઈ લઈએ તો જેની જે સંક્રામી વળાંકની જે લંબાઈ છે જે સંક્રામી વળાંકની જે લંબાઈ છે એ વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય આદર્શ સંક્રામી વળાંક એટલે કે આઈડિયલ ટ્રાન્ઝેસન્સ કઉ કોને કહેવાય તો જે સંક્રામી વળાંકની લંબાઈ એ તેના વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય તેને આઈડિયલ ટ્રાન્ઝેસન્સ કઉ એટલે કે આદર્શ સંક્રામી વળાંક કહે છે બરાબર આઈઆરસી મુજબ જે સ્પાયરલ જે છે એ આપણું આદર્શ સંક્રામી વળાંક છે ઇન્ડિયન રોડ કોંગ્રેસના મુજબ જે આપણું સ્પાયરલ જે છે આપણે ફર્સ્ટ ટાઈપ જોઈ લઉં બરાબર સ્પાયરલ એ સ્પાયરલ જે છે એ આપણી આઈડિયલ ટ્રાન્ઝેક્શન્સ કહું એટલે કે આદર્શ સંક્રામી વળાંક છે ક્લિયર કે આદર્શ સંક્રામી વળાંક કોને કહેવાય તો સંક્રામી વળાંકની લંબાઈ વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય તેને આપણે આઈડિયલ ટ્રાન્ઝેક્શન્સ કહું એટલે કે આદર્શ સંક્રામી વળાંક કહેશું બરાબર આઈઆરસી ઇન્ડિયન રોડ કોંગ્રેસ મુજબ જે આપણી સ્પાયરલ જે સ્પાયરલ છે એ આપણી આઈડિયલ ટ્રાન્ઝેક્શન્સ કહું છે એટલે કે આદર્શ સંક્રામી વળાંક છે તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે થેન્ક યુ